શહેરમાં અડાજણ ચોકસીની વાડી સામે અચાનક જ 5 જેટલા ઝૂંપડાઓમાં આગ ફાટી નીકળતા ભગદોડ મચી હતી. જોકે આગને જોયા બાદ રહદારીએ તાત્કાલિક ફાયરને જાણ કરતા ફાયરના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. ઘટના સ્થળ પર જ પહોંચેલી ફાયરની ટીમે ગણતરીની મિનિટોમાં જ આગને કાબૂમાં લઈ મોટી દુર્ઘટના થતી અટકાવી હતી. આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ નોંધાઈ ન હોવાનું જાણવા મળ્યું છે. આગની ઘટનાને આંખે જોનાર રાહદારીએ જણાવ્યું હતું કે ઘટના સવારે 10:48ની હતી. એક માસી દોડીને આગ લાગી હોવાની બૂમાબૂમ કરતા મેં ફાયરને ફોન કરી જાણ કરી દીધી હતી. ગણતરીની મિનિટોમાં ફાયરની 7-8 ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. એક ખુલ્લા મેદાનમાં 40-50 જેટલા શ્રમિક લોકોના ઝૂંપડાઓ પૈકી 5માં આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. જોકે ફાયરના જવાનોએ તાત્કાલિક પાણીનો મારો કરી આગ પર કાબૂ મેળવી લેતા લોકોએ રાહતનો દમ લીધો હતો. અહીંથી પસાર થતા અન્ય રાહદારીએ તાત્કાલિક ફાયરને જાણ કરતા ફાયરના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. ઘટનાસ્થળે પહોંચેલી ફાયરની ટીમે ગણતરીની મિનિટોમાં આગને કાબૂમાં લઈ મોટી દુર્ઘટના થતી અટકાવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ ન હોવાનું જાણવા મળ્યું હતું. કાચા મકાનોમાં આગ લાગી એવો ફાયર કંટ્રોલને મેસેજ મળતા તાકીદે મોરાભાગળ અડાજણની ટીમો રવાના કરવામાં આવેલી. આપ જોઈ શકો છો અમારા માણસો અત્યારે પણ કામગીરીમાં જોતરાયેલા છે અને તાકીદે આવીને આગ ઓલવવાની કામગીરી ચાલુ કરેલી. જે પણ લોકો અહીંયા રહેવાસીઓ હતા તેને સાઈટ પર કરેલા, એટલે અત્યાર સુધી કોઈ જાનહાનિની માહિતી આવી નથી, કોઈ જાનહાનિ થયેલ નથી. આપ જોઈ શકો છો કાચા મકાનો હોવાના કારણે સળગી ગયા છે. લોકોને અમે શક્ય એટલી મદદ કરીને જેટલું લોકોને કંઈક દાગીના પડી ગયા કે બળી ગયા એવું મેસેજ હતો એટલે હેલ્પ કરીને એ પણ એ લોકો જાતે કાઢે છે. પોલીસની નિરીક્ષણ હેઠળ કામગીરી હાલમાં પણ ચાલુ જ છે. કેટલા મકાનોમાં આગ લાગી છે? આશરે એમ તો અહીંયા 40-50ની ઉપર મકાનો છે, એ પૈકીના 8-10 મકાનો છે એ પકડાઈ ગયેલા છે. મકાનોમાંથી નાના ગેસના સિલિન્ડર મળી આવે છે. હા, એ સિલિન્ડરો આપ જોઈ શકો છો કે કાચા મકાનોમાં નાના નાના એલપી સિલિન્ડરો છે. આ લોકોના તે વપરાશના તાકીને પહેલાં અમારા બંને અધિકારીઓએ પહેલાં બોટલો કઢાવી લીધા છે, એટલે કોઈ જાનહાનિ ના થાય. આગનું કોઈ કારણ જાણવા મળ્યું છે? ના, હાલમાં કોઈ કારણ જાણવા નથી મળ્યું, પણ આ જ જગ્યાએ આજ 3-4 વખત આગ લાગી છે એવું મારી જાણવા મળ્યું. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત.